नमस्ते विद्यार्थी मित्रों, आपणे आजे एसिड बेज अने क्षारना पाठनुं रिविजन करीशुं। कारण के आपणे 8 पाठ सुधी चाली गया छे अने लगभग हवे कोर्स प्रमाणे जोईशुं तो एक ज पाठ आपणो रहेतो होय छे। तो आपणे सेमेस्टर वाइज प्रमाणे जोईए तो एक पाठ रहेशे, एटला माटे आजे आपणे थोड़ुंक एसिड बेज क्षार चेप्टरनुं रिविजन करीशुं। एसिड बेस क्षार में आप जुए तो सौ प्रथम एसिड विषय की चर्चा करिए। एसिड एटले के स्वादे खाटा होय छे, भूरा लीटमस पत्र ने लाल बनावशे अने फिनोल्फथेलिन द्रावण साथ रंगविहीन में ज रहत जोवा मळतुं होय छे। तेनो गुणधर्म ने आधार तमे एसिड ने ओळखी सको छो। जो कि केटलाक आपणे जोईए के खाटा फळो के दही, लींबूनो रस, नारंगीनो रस, आमली, विनेगर वगैरह खाटा पदार्थों कहेवामां आवशे, जे कुदरती रीते एसिड छे अने बीजा के कार्बनिक पदार्थों पण कहेवाय जे कुदरतमांथी प्राप्त थाय छे। तो ये बधा केवा केवा छे? एसिडिक कहेवामां आवशे, एटले एसिड कहेवामां आवशे। तेवी ज रीते एना कोष्टक जे बतायेलू छे तो कोष्टकना आधारे पण तमने ख्याल आवशे। आपणे चर्चा करी चूक्या छे कि कयुं एसिड कहेवाय, कयुं बेझ कहेवाय, बरोबर। जेमा आपणे जोईए कि जे खाटा फळो होय मुख्यत्वे जेमा एसिडनो गुणधर्म जोवा मळशे। बेकिंग सोडा छे, खावाना सोडा कहेवाय, धोवाना सोडा होय, बरोबर। पछी साकर छे, तो ए बधानी आपणे वात करीए तो बेझ पदार्थो कहेવામાં આવશે। तो एने बीजा शब्दोमां बेझ बेझिक पदार्थो पण कही शकाय छे। तो आवी रीते एसिड अने बेझ गुणधर्मोने आधारे जोईए तो एसिड स्वादे खाटा होय, पूरा लीटमस पत्रने लाल बनावे छे, केटलाक एसिड जलद होय छे जे प्रयोगशाळानी अंदर मुख्यत्वे वपराता होय छे। बेझनी वात करवा तो स्थूरा अने स्पर्श चीकणा होय, लाल लीटमस पत्रने केवो बनावशे, भूरू बनावशे अने फिनोल्फथेलिन द्रावण साथे केवो गुलाबी रंग आपे छे। तो आवी रीते ते बेझिक गुणधर्मो कहेવામાં આવે છે। बीजो नीचे तमने एक शब्द बतायो छे, सूचक शब्द की बात करेली छे। सूचक में आपणे वात करिए तो सूचक एटला माटे कहेवामां आवशे कि सूचक जे छे ए सूचकनी आपणे वात करिए तो ज्यारे कोई पदार्थनो गुणधर्म आपणे जाणवो होय तो ए सूचक पदार्थ जे छे एने तमे जाणी शको छो। तो જ્યારે પદાર્થ છે એ પદાર્થને જ્યારે તમે એસિડિક હોય અથવા બેઝિક પદાર્થ હોય અને દ્રાવણમાં નાખવામાં આવે ત્યારે તેનો રંગ બદલાઈ જાય છે અને હળદર, લીટમસ પત્ર, જાસૂસ ને પાંદડીઓ વગેરે એ કેટલાક સૂચકો રીતે પ્રાપ્ત થતા જોવા મળે છે। પછી નીચે જે કોષ્ટક બતાવેલું છે આ કોષ્ટકની અંદર આપણે જોઈએ તો કેટલાક એસિડ અને બેઝિક પદાર્થોની અહીંયા એક વાત કરી છે। સૌ પ્રથમ જોઈએ તો અહીંયા ફક્ત પહેલાં એસિડિકના વાત કરી છે, એસિડના નામને બધા, તો એસિડિક એસિડ છે, ફોર્મિક એસિડ છે, સાઇટ્રિક એસિડ છે, આ બધા એસિડના નામ આપે છે। ક્યાં જોવા મળે છે તો જો કે ફોર્મિક એસિડ કીડીના ડંખમાં જોવા મળશે, સાઇટ્રિક નારંગી લીંબુ જેવા ખાટા ફળોમાં હોય, દહીંમાં લેક્ટિક એસિડ જોવા મળે છે। તેવી રીતે બેઝિક પદાર્થોના અહીંયા નામ આપેલા છે, જેને ચૂનાના પાણીની અંદર કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે, સાબુની અંદર સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, મિલ્ક ઓફ મેગ્નેશિયમ એવી રીતે પણ જોવા મળે છે। લિટમસ પત્રને આધારે તમને અહીંયા એક ફોટો જે બતાવેલો છે એ ફોટાને લાઇકેન વનસ્પતિ કહેવામાં આવશે અને લિટમસ પત્ર જે બને છે જે તેમાંથી બનતું જોવા મળે, જે બે પ્રકારે લીટમસ પત્ર જોવા મળતા હોય છે, ભૂરું અને લાલ રંગના બે પ્રકારે લીટમસ પત્ર જોવા મળતા હોય છે। અને જ્યારે કોઈ પદાર્થની ચકાસણી કરવી છે કે એસિડ છે કે બેઝ છે તેના માટે આ સૌ પ્રથમની એક પ્રાથમિકતા રીતે આ રીતે લીટમસ પત્રનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, જેની પ્રવૃત્તિ તમને બતાવેલી છે। જ્યારે લીટમસ પત્રને આ જે છે એ એસિડ અથવા બેઝના પદાર્થોમાં વારાફરતી તમે અંદર મૂકશો તો જે ઉદાહરણ આપેલા છે એ પ્રવૃત્તિ આપણે ચર્ચા કરી હતી। તો આ જે બધા ઉદાહરણ છે એમાં જો બેઝ હશે અથવા જો એસિડ હશે તો એમાં કેવી રીતે ફેરબદલ જોવા મળે છે એ દર્શાવતો, જો એસિડ હશે તો ભૂરું લીટમસ પત્ર લાલ બની જશે
અને જો બેઝ હશે તો લાલ લીટમસ પત્ર ભૂરું બનશે, બરાબર. પછી નીચે જે છે બ્લોટિંગ પેપરને જે પ્રવૃત્તિ 5.2 આપેલી છે, તો 5.2 પ્રવૃત્તિ જે છે એ શેની માહિતી આપેલી છે, તો એ આ રીતે પ્લોટિંગ પટ્ટીઓ કાપીને એક હળદર પટ્ટી પ્રમાણે નિરીક્ષણ કરવાની એક પ્રકારની લુગદી તૈયાર કરવાની વાત કરી છે, જેમાં લીટમસ પત્ર જે છે એ લીટમસ પત્રને આધારે શું ફેરબદલ જોવા મળે છે હળદર પટ્ટી પર એની દર્શાવતી અહીંયા તમને માહિતી આપેલી છે. જો સાબુનું દ્રાવણ હોય તો હળદર પત્ર પર તમે કરશો તો એ લાલ રંગ બનશે, જો લીંબુનો રસ હશે તો લીંબુનો રસ એ કઈ અસર જોવા મળશે નહીં. એવી જ રીતે તટસ્થની વાત કરવામાં આવે, ખાંડનું દ્રાવણ મીઠાનું દ્રાવણ તો તટસ્થ કહેવામાં આવે, એટલે કે કંઈ એસિડ બી ના જોવા મળે કે બેઝિક પણ ના જોવા મળે તો એને તટસ્થ કહેવામાં આવે, એટલે કોઈ પરિવર્તન ના જોવા મળે તો એવા દરેક પદાર્થને તટસ્થ કહેવામાં આવશે. અહીંયા જે બતાવેલું છે એ હળદરની લુગદીને આધારે સાબુના દ્રાવણમાં કેવી રીતે ફેરબદલ જોવા મળે છે એ રીતની માહિતી આપી છે. પછી જાસૂદ પત્રની અહીંયા એક પ્રવૃત્તિ બતાવી છે, જાસૂદના ફૂલોની પણ તમે આ રીતે સૂચક તરીકે ઉપયોગ કરી શકો છો. જો સૂચક તરીકે આ રીતે તમે ઉપયોગ કરશો તો જેવું કે ઉપરના જ ઉદાહરણ તમે એની પ્રવૃત્તિ ફરીથી કરશો જે તમને નીચે આપેલા છે હળદર પત્રમાં જે કોષ્ટક છે, એવી જ રીતે પ્રવૃત્તિ તમે એમાં કરશો તો માનો કે તમે લીંબુ જે છે લીંબુનો રસ લીધો હોય અને લીંબુના રસમાં સૂચક તરીકે તમે એક જાસૂદનો જે પ્રવૃત્તિ ચાલે છે એ પ્રમાણે જોશો તો લાલ રંગમાં જોવા મળશે, અને અંતિમ રંગ જોશો તો મેજેન્ટા અથવા ઘેરો ગુલાબી જોવા મળશે. એટલે જાસૂદના ફૂલનું તમે સૂચક બનાવશો, બરાબર, સૂચક તરીકે ઉપયોગ કરશો તો એસિડ સાથે ઘેરો ગુલાબી મેજેન્ટા કલર જોવા મળશે. બેઝિક જો હશે, બરાબર, એટલે બેકિંગ સોડા છે મિલ્ક ઓફ મેગ્નેશિયા જો બેઝિક પદાર્થ હશે તો તે કેવો રંગ આપશે, જાસૂદનું પત્ર લીલો રંગ આપશે, અને સૂચક તરીકે અસર કેવી જોવા મળશે, ઘેરો ગુલાબી જોવા મળશે, બરાબર. અને એ જ રીતે તટસ્થમાં હશે તો કોઈ ફેરફાર જોવા નહીં મળે, બરાબર, એટલે ખાંડનું દ્રાવણ જે પ્રમાણે એવી રીતે તમે લેશો તો પ્રારંભિક પ્રમાણે લાલ જ જોવા મળશે, એટલે તટસ્થ દ્રાવણ પ્રમાણે જોઈએ તો રંગ પરિવર્તન થતું જોવા મળશે નહીં, તે સૂચક તરીકે તમને બતાવેલું છે. તો એનું જે કોષ્ટક છે પ્રારંભિક અને અંતિમ રંગ એ જાસૂદ પત્રને આધારે તમને નીચે આ રીતે બતાવેલું છે. પછી નીચે બીજું આગળ જે બતાવેલું છે લીટમસ પત્ર હળદર પત્ર પર અસર અને જાસૂદના ફૂલના અસર એવી રીતે બતાવેલું છે. તો લીટમસ પત્ર તો બે ભૂરું અને લાલ પ્રકારે બે પ્રકારે લેવાના, જેમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડનું એક ઉદાહરણ આપ્યું છે, જેવું કે જો મંદ હાઇડ્રોક્લોરિક શું છે એસિડ છે, તો એસિડ ભૂરા લીટમસ પત્રને શું બનાવશે લાલ, અને હળદર પત્ર પર કઈ જ અસર જોવા મળશે નહીં, અને જાસૂદના ફૂલની વાત કરવામાં આવે તો મજેન્ટા બનશે. એ જ રીતે મંદ સલ્ફ્યુરિક એસિડની વાત કરવામાં આવે તો ભૂરું લીટમસ પત્ર લાલ બનશે. પછી હળદર પત્ર પર જોઈએ તો કંઈ અસર થશે નહીં, અને જાસૂદના ફૂલના દ્રાવણ પર જોઈએ તો મજેન્ટા એ બનતું જોવા મળશે. આવી રીતે અહીંયા જે ઉદાહરણ આપેલા છે આ ઉપરાંત બી વધારાના આપેલા જ છે, ઉપર આ જ બધા તમારે આ કોષ્ટકની અંદર વારાફરતી લખવાના, અને એની અંદર હળદર પત્ર લીટમસ પત્ર અને જાસૂદ ઉપર કઈ રીતે ફેરબદલ જોવા મળે છે એ રીતે લખવાનું છે. ટૂંકમાં આનું નિષ્કર્ષ કેવું, જો એસિડ એ ભૂરા લીટમસ પત્રને લાલ બનાવે અને બેઝિક અને બેઝમાં લીટમસ પત્ર લાલમાંથી કેવું બને ભૂરું, હળદર પત્ર લેશો એસિડ હશે તો અસર કરશે નહીં પરંતુ બેઝ હશે તો હળદર પત્ર લાલ બનશે, અને જો જાસૂદનું ફૂલનું તલ લેશો તો મજેન્ટા રંગનું બનશે અને બેઝ લેશો તો લીલા રંગનું બનશે. પછી તટસ્થીકરણની પ્રક્રિયાને આધારિત બતાવ્યું છે. તટસ્થીકરણમાં ફિનોફ્થેલિનને આધારિત એક પ્રવૃત્તિ પણ સમજાવેલી છે, બરાબર. તો તટસ્થીકરણમાં તમે જોશો તો જ્યારે એસિડ અને બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ ક્ષાર અને શું બને પાણી, એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય અને શું બને ક્ષાર અને પાણી, પાણી ઉત્પન્ન થાય, ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય તો આ રાસાયણિક પ્રક્રિયા એટલે તટસ્થીકરણ પ્રક્રિયા કહેવામાં આવશે.
અહીંયા જે પ્રવૃત્તિ બતાવી છે ફિનોફથેલિનની આધારિત સૂચક તરીકે બતાવેલું છે, પણ પ્રવૃત્તિમાં જે છે એમાં એસિડ અને બેઝના સૂચક તરીકે એક પ્રવૃત્તિ બતાવેલી છે। જ્યારે તમે આ રીતે પ્રવૃત્તિ કરશો, ફિનોફથેલિનનો આવી રીતે પ્રયોગ દરમિયાન ઉપયોગ કરશો, તો એની અંદર જ્યારે અવલોકન દરમિયાન તમે જોશો તો હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl આ પ્રમાણે અંદર ઉમેરતા જવાનું છે ટીપ્પા સ્વરૂપે, અને કસનળીમાં જ્યારે અવલોકન કરશો તો દ્રાવણની ભૂરા અને લાલ લિટમસ પત્ર પર તમે અસર જે છે જોવા મળશે નહીં। એટલે અંદર જે કસનળીની અંદર જે દ્રાવણ તૈયાર થયું છે એને જ્યારે લિટમસ પત્ર પર અસર કરશો તો લિટમસ પત્ર પર કોઈ પણ પ્રકારની અસર જોવા મળશે નહીં, એટલે તટસ્થ અથવા તટસ્થીકરણ એક સરખું જ થશે। એટલે જ્યારે મેં અગાઉ કીધું એક પ્રમાણે તટસ્થ એટલે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા જોવા મળશે નહીં લિટમસ પત્ર પર। જો એસિડ અને બેઝ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એસિડ અને બેઝના ગુણધર્મો સિવાયના તટસ્થ પદાર્થો ઉત્પન્ન કરતા એટલે કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા જોવા મળશે નહીં। પછી અહીંયા તો કેટલાક ક્ષાર વિશેની માહિતી આપેલી છે। ક્ષાર એટલે શું? તો સ્પર્શે ચીકણા જે છે એના ગુણધર્મોને આધારે જોઈએ તો ચીકણા ના હોય અને એસિડ અને બેઝ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અંતે બનતો એક પદાર્થ એટલે ક્ષાર કહેવામાં આવશે। સોડિયમ ક્લોરાઇડ ઉદાહરણ તરીકે આપણે ઘરમાં જે મીઠું જે છે એ ઉપયોગ કરીએ છીએ તો એ કહેવામાં આવશે। પછી નીચે તમને જે તટસ્થીકરણ વ્યાખ્યા જે છે એ રીતે બતાવ્યું છે, એસિડ અને બેઝ ક્ષાર અને શું બનશે પાણી મળશે। કીડીનું કરડવાની વાત કરી છે, કીડી જ્યારે કરડે તો એને જ્યારે રાહત આપવા માટે આપણે સોજો અથવા ખંજવાળ આવતી હોય તો એ રાહત આપવા માટે તમે બેંકિંગ સોડા કે કેલેમાઇન કહેવામાં આવે એટલે કેલેમાઇન લોશન આવે છે એને લગાવશો તો બેંકિંગ સોડા આ બેઝિક પદાર્થો છે અને એને જે તમને બળતરા થાય છે એની ઓછી કરે। જમીનની માવજત માટેનું બતાવ્યું છે કે જો એસિડિક હોય અને બેઝિક હોય એવી રીતે હોઈ શકે છે બરાબર, જો વધુ પડતી એસિડિક હોય અથવા બેઝિક જમીનમાં હોય એની જળવાઈ રહેતી હોય તો પાક જે છે એ સરળતાથી સારો ઉગતો નથી। જો જમીન એસિડિક હોય તો અંદર કેલ્શિયમ ઓક્સાઇડ અથવા કડીચૂનો કહેવાય અને બેઝિક પદાર્થો ઉમેરીને તેને તટસ્થ કરવામાં આવશે। જો જમીન બેઝિક હોય તો તેમાં જીપ્સમ અથવા કહેવામાં આવે કે ચિરોડી પણ કહેવામાં આવે છે, જીપ્સમ એને તમે ઉમેરશો એટલે એ પદાર્થ જે છે બેઝિક પદાર્થ ઉમેરીને તેને તટસ્થ કરવામાં આવશે અને આવી રીતે ઉમેરીને તટસ્થ કરીને તમે સારો એવો પાક તમે ઉગાડી શકો છો। પછી ફેક્ટરી વેસ્ટની અહીંયા વાત કરેલી છે, ફેક્ટરી વેસ્ટમાંથી પણ નીકળતો કચરો આવી રીતે આજુબાજુ ઝરણાઓમાં વહેડાવવામાં આવે છે તો એને કેટલાક આ રીતે એસિડ અને જે એસિડિક પદાર્થો છે એ સજીવ સૃષ્ટિ માટે પાણીમાં રહેતા સજીવો માટે હાનિકારક કહેવામાં આવે છે। અહીંયા તો પાઠ પૂરો થાય છે બરાબર, અને અપચોની આપણે વાત રહી ગઈ છે તો એની વાત કરી દઈએ આપણે। અપચો જે એસિડિટીની વાત કરેલી છે કે જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડનો વધુ પડતો સ્ત્રાવ થાય ત્યારે જઠરમાં એસિડિક પ્રમાણ વધે તો જઠરની દિવાલમાં એક જલન થાય એટલે આપણને ઘણી વખત પેટમાં બળતું હોય એ પ્રમાણે થતું જોવા મળતું હોય છે। એ ઓછું કરવા માટે આપણે એસિડ બેઝિક પદાર્થો લેતા હોય છે જેમ મિલ્ક ઓફ મેગ્નેશિયમ જેવું કે આપણે ઇનો ઉદાહરણ તરીકે, તો આવી રીતે વસ્તુ લેશો તો તમે એસિડિટીથી રાહત તમે મેળવી શકો છો। તો આપણે જે પાઠ જોયું છે એ પાઠનું નામ છે એસિડ બેઝ ક્ષાર, અહીંયા પાઠ પૂર્ણ થાય છે। રિવિઝન સ્વરૂપે આજે આપણે એને પુનરાવર્તન કરેલું છે।